नमस्ते विद्यार्थी मित्रों, आपणे 11 लेक्चरनी अंदर मोटा आंतरडानी अंदर थती पाचन क्रिया अने पाचनना अंते निर्माण थयेला जुदा जुदा पोषक द्रव्यो जे छे ए पोषक द्रव्यनुं दहन थाय त्यारे एमांथी आपणने केटली कैलरी प्राप्त थाय, केटली ऊर्जा प्राप्त थाय ए आपणे जोयुं। હવે જે પાચનની ક્રિયા આપણે પૂરી કરી હતી ત્યારે આપણે એમ કહેતા હતા કે મોટાભાગના જે ખોરાકના ઘટકો છે એનું પાચન થઈ જાય એટલે સરળ સ્વરૂપમાં ફેરવાઈ જાય, અને આવા સરળ સ્વરૂપના ખોરાકના જે ઘટકો છે એનું પાચન માર્ગની દિવાલ દ્વારા શોષણ થાય, જેને આપણે અભિશોષણ કહીએ છીએ। એટલે પાચિત ઉત્પાદનો, એટલે પાચન માર્ગમાં પચેલા જે ખોરાકના ઘટકો છે એનું પાચન માર્ગની દિવાલ દ્વારા, એના શ્લેષ્મ સ્તર દ્વારા શોષણ થવાની ક્રિયાને આપણે અભિશોષણ એમ કહી શકીએ। આપણે જાણીએ છીએ કે જુદા જુદા ખોરાકના જે ઘટકો છે એ પાચન માર્ગની અંદર હતા, જેમાંથી પ્રોટીનનું પાચન થાય ને એમાંથી એમિનો એસિડ બીના અલગ અલગ પ્રકારના, કાર્બોદિતનું પાચન થાય ને એમાંથી ગ્લુકોઝ, પછી ફ્રુક્ટોઝ જેવા પદાર્થો છે નિર્માણ થયા, ગેલેક્ટોઝ છે એવા પદાર્થો નિર્માણ થયા, પછી ચરબીનું વિઘટન થઈને ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા પદાર્થો છે એમાંથી નિર્માણ થયા। તો આવા બધા પ્રકારના ખોરાકના જે ઘટકો છે, આ ઉપરાંત એમાંથી અલગ અલગ પ્રકારના ખનિજ આયનો છે, ઇલેક્ટ્રોલાઇટ પદાર્થો છે, પાણી છે, જુદા જુદા કેટલાક ઔષધિય એવા કોઈ દ્રવ્યો હોય, તો એનું પાચન માર્ગની દિવાલ દ્વારા અભિશોષણ કઈ રીતે થાય? તો અભિશોષણ એટલે શું એની અહીંયા આપણને ટૂંકમાં પહેલી લીટીમાં એકદમ સ્પષ્ટ રીતે સમજૂતી આપી દીધી છે કે અભિશોષણ એટલે પાચનની અંતિમ નિપજોનું આંતરશ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા તો લસિકામાં પ્રવેશવાની પ્રક્રિયા, જે નિષ્ક્રિય અને સક્રિય અને સાનુકૂલિત વહન દ્વારા થાય। એટલે પાચનની ક્રિયાને અંતે જે એની અંતિમ નિપજ છે, એટલે કે જે સરળ સ્વરૂપના પ્રોટીનમાંથી એમિનો એસિડ, કાર્બોદિતમાંથી ગ્લુકોઝ, ચરબીમાંથી ફેટી એસિડ, ગ્લિસરોલ એવા જે પદાર્થોમાં એનું રૂપાંતર થયું, એનું પાચન માર્ગનું જે શ્લેષ્મ સ્તર છે એમાં આવેલી રુધિરવાહિનીઓ અથવા તો જે લસિકા વાહિનીઓ છે એના દ્વારા એનું શોષણ થાય, અને આવું શોષણ છે એ મુખ્યત્વે નિષ્ક્રિય, સક્રિય અને સાનુકૂલિત વહન દ્વારા થાય। નિષ્ક્રિય વહન, સક્રિય વહન અને સાનુકૂલિત વહન, જેમાં નિષ્ક્રિય અને સાનુકૂલિત જે વહન છે એની અંદર શક્તિ વપરાતી નથી। સામાન્ય રીતે આવી વહનની અથવા તો શોષણની જે ક્રિયા છે એ બે પ્રકારે થાય, મન અથવા તો નિષ્ક્રિય વહન અને બીજું સક્રિય વહન। તો જ્યારે નિષ્ક્રિય અથવા તો મંદ વહનની ક્રિયા થાય એની અંદર કોઈ શક્તિ વપરાતી નથી, પણ સક્રિય વહનની ક્રિયા જે છે એની અંદર શક્તિ વપરાય। એટલે આ રીતે જુદી જુદી આવી ત્રણ ક્રિયા, નિષ્ક્રિય વહન, સક્રિય વહન અને સાનુકૂલિત વહનની ક્રિયા દ્વારા પચેલા સરળ સ્વરૂપના ખોરાકના ઘટકો છે એ પાચન માર્ગની દિવાલ દ્વારા અભિશોષણ પામી જાય। હવે આવા પ્રકારના ઘટકોનું અભિશોષણ છે એ કઈ રીતે અને ક્યાં ક્યાં થાય? તો જેમાં ઓછી માત્રામાં ગ્લુકોઝ, પછી આ ગ્લુકોઝ છે એ મોનોસેકેરાઇડ છે, પછી એમિનો એસિડ, કેટલાક ક્લોરાઇડ આયનો અને અન્ય કેટલાક ઇલેક્ટ્રોલાઇટ છે એ સામાન્ય રીતે સાદા પ્રસરણ દ્વારા, એટલે કે જેને આપણે નિષ્ક્રિય વહનની ક્રિયા કહીએ છીએ, એવી સાદા પ્રસરણ દ્વારા, એટલે કે એ વહન પામી અને પાચન માર્ગની અંદર એનું શોષણ થાય અને રુધિર અથવા તો લસિકાની અંદર ભળી, એટલે સામાન્ય પ્રસરણની ક્રિયા દ્વારા થાય, જેને સાદું પ્રસરણ કહેવાય। એ જ રીતે આવા પ્રકારના એવા કેટલાક ઘટકો જે આપણે સામાન્ય રીતે આવી જે પ્રક્રિયા છે એને પહેલાં સમજી લઈએ કે જે નિષ્ક્રિય અથવા તો સાનુકૂલિત વહન અથવા તો જે પ્રસરણની ક્રિયા છે એ સાંદ્રતાના ઢોળાશ ઉપર આધારિત હોય। સાંદ્રતાનો ઢોળાશ એટલે શું?
तो के जे पदार्थों जे बाजू वधु होय ई बाजू थी ओछा होय ई बाजू तरफ एनु शोषण थाय। दाखला तरीके आ पाचन मार्गनु अंदरनु जे पोलाण छे एनी अंदर आ पचेला बधा खोराकना घटको आवेला छे, आ पाचित घटको एनी अंदर आवेला छे। हवे ए पाचित घटको छे ए आ लसिका वाहिनीओ के रुधिर वाहिनीओनी अंदर आवा घटको छे एनु शोषण थाय। हवे आ पाचन मार्गना पोलाणनी अंदर आवा घटकोनु प्रमाण वधु छे, आ रुधिर वाहिनीओनी अंदर एनु प्रमाण छे ए ओछू छे, एटले आवा घटको छे ए पाचन मार्गनी दीवालमांथी शोषण पामी अने ए रुधिरमां भळशे, एटले आवा पदार्थोनुं प्रमाण पाचन मार्गमां वधारे छे, એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એનું વહન થશે। એટલે આવા પદાર્થોનું રુધિરમાં પ્રવેશ છે સાંદ્રતાના ઢોળાશ ઉપર આધારિત છે। એટલે કે સાંદ્રતાનો ઢોળાશ એટલે કે વધુ પ્રમાણ હોય ત્યાંથી હંમેશા ઓછા પ્રમાણ તરફ આવું વહન થાય, તો એવા પ્રકારના વહનને નિષ્ક્રિય વહન અથવા સાનુકૂલિત વહન અથવા એને પ્રસરણ કહેવાય। અને આવા પ્રકારના ઢોળાશની દિશામાં વહન થવાની ક્રિયા કહેવાય, એટલે એમાં કોઈ શક્તિ વપરાતી નથી, એની અંદર કોઈ શક્તિ વપરાતી નથી। એટલે આપણે જેમ કેટલાક પ્રમાણમાં ગ્લુકોઝ મોનોસેકેરાઇડ એમિનો એસિડ એનું સાદા પ્રસરણ દ્વારા થાય, પણ કેટલાક ગ્લુકોઝ કેટલાક એમિનો એસિડનું જે વહન છે એ વાહક પ્રોટીન દ્વારા થાય અને એને સાનુકૂલિત વહન કહેવાય। જે નિષ્ક્રિય વહનની ક્રિયા છે એમાં મુખ્ય બે પ્રકાર છે, એક પ્રસરણ સાદા પ્રસરણ દ્વારા, એમાં કોઈ પણ પ્રકારના વાહકની જરૂર નથી, પણ અમુક ગ્લુકોઝ અને એમિનો એસિડનું શોષણ છે એ વાહક પ્રોટીન દ્વારા થાય, એને સાનુકૂલિત વહન કહેવાય। વાહક પ્રોટીન એ ક્યાં આવેલા હોય, તો કે પાચન માર્ગની દિવાલમાં આવેલા હોય, એ શું કરે તો કે એ આવા વાહક પ્રોટીન છે આવા ગ્લુકોઝ એમિનો એસિડને એ ગ્રહણ કરી અને રુધિરમાં ભેળવી દે, એટલે એને સાનુકૂલિત વહન કહેવાય। જો આવા વાહક પ્રોટીન ન હોય તો આવા કેટલાક પ્રમાણમાં ગ્લુકોઝ અને એમિનો એસિડનું વિશોષણ થઈ શકતું નથી। એટલે આવું નિષ્ક્રિય વહન છે એમાં સાદા પ્રસરણની ક્રિયા થાય, એમાં કોઈ વાહક પ્રોટીનની જરૂર પડતી નથી। જ્યારે સાનુકૂલિત વહનમાં આવા વાહક પ્રોટીનની જરૂર પડે, વાહક પ્રોટીનની મદદથી શોષણ થાય, પણ સાદું પ્રસરણ હોય કે સાનુકૂલિત પ્રસરણ હોય એની અંદર કોઈ પણ પ્રકારની શક્તિ વપરાતી નથી, એટલે એને નિષ્ક્રિય શોષણ કહેવાય। એ જ રીતે જો આવી કોઈપણ શોષણની ક્રિયામાં શક્તિ વપરાતી હોય તો એને સક્રિય શોષણ કહેવાય, તો આવા પ્રકારની પ્રક્રિયાને સક્રિય શોષણ કહેવાય। એટલે અમુક ગ્લુકોઝ એમિનો એસિડ અને ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોલાઇટનું વહન છે એ પ્રસરણ દ્વારા, કેટલોક ગ્લુકોઝ અને એમિનો એસિડનું વહન છે એ સાનુકૂલિત વહન દ્વારા। આ ઉપરાંત આવા પાચિત ખોરાકની અંદર મોટા પ્રમાણમાં પાણી પણ આવેલું હોય, આવું પાણીનું વહન છે આશ્રુતિના ઢોળાશ ઉપર આધારિત છે, એટલે કે પાણીનું પ્રમાણ જે બાજુ વધુ હોય એ બાજુથી ઓછું હોય એ બાજુ તરફ વહન થશે। એટલે સામાન્ય રીતે પાણી છે એ પાચન માર્ગમાં વધુ હશે, કારણ કે પાચન માર્ગની અંદર જુદા જુદા પોષક પદાર્થોનું વિઘટન કરવા માટે પાણીની જરૂર પડે, આ ઉપરાંત એમાંથી પાણી પણ મુક્ત થાય અને આપણે ત્યારે પાણી જે છે એ જે પીધું હોય એ પાણીને કારણે ખોરાક છે એકદમ પ્રવાહી સ્વરૂપમાં એકરસ બની ગયો હોય, એટલે પાચન માર્ગમાં પાણી વધારે હોય જે આશ્રુતિની ક્રિયા દ્વારા શોષણ થાય। એટલે એની અંદર આશ્રુતિની ક્રિયા જે થાય એ એક પ્રકારનું નિષ્ક્રિય શોષણ જ છે, અથવા તો એક પ્રકારનું પ્રસરણ જ એને કહેવાય, એટલે એની અંદર પણ કોઈ શક્તિ વપરાતી નથી। એ તે સક્રિય વહન એ સાંદ્રતાના ઢોળાશની વિરુદ્ધ દિશામાં થાય, સાંદ્રતાના ઢોળાશની વિરુદ્ધ દિશામાં, સાંદ્રતાના ઢોળાશની દિશામાં એટલે શું,
तो के वधु सांद्रता थी ओछी सांद्रता तरफ अने सांद्रताना ढोणांशनी विरुद्ध दिशा एटले शू तो के ओछी सांद्रता थी वधु सांद्रता तरफ ओछी सांद्रता थी वधु सांद्रता तरफ खोराकना घटकोनुं वहन करवुं होय तो एना माटे शक्तिनी जरूर पड़शे। जो वधु सांद्रताथी ओछी सांद्रता तरफ वहन करवुं होय तो ए ढोणांशनी दिशा कहेवाय, એટલે એમાં શક્તિ વપરાશે નહીં, પણ સાંદ્રતાના ઢોણાંશની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન કરવું હોય તો એમાં શક્તિ વપરાશે। એટલે કેટલાક ખોરાકના ઘટકોનું વહન સાંદ્રતાના ઢોણાંશની વિરુદ્ધ દિશામાં થાય જેમાં શક્તિ વપરાય, એટલે એને કારણે આવો ખોરાક જે છે એ શોષાય ત્યારે શક્તિ વપરાશે। તો ક્યા ખોરાકના ઘટકોનું વહન છે સક્રિય વહન દ્વારા થાય, તો કે એમિનો એસિડ, ગ્લુકોઝ, સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ વગેરેનું જે શોષણ છે એ આવી સક્રિય વહનની ક્રિયા દ્વારા થાય, એટલે એની અંદર શક્તિ છે વપરાશ, એની અંદર અવિવહનની ક્રિયા છે એ સક્રિયવન દ્વારા થશે। કયા પદાર્થોનું શોષણ સક્રિયવન દ્વારા થાય, તો કે અમુક એમિનો એસિડ, ગ્લુકોઝ, જે એક પ્રકારનો ગ્લુકોઝ એ મોનોસેકરાઇડ છે, અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ, એટલે આવા જે પદાર્થોનું શોષણ છે એ સક્રિયવહનની ક્રિયા દ્વારા થશે। આપણને થશે આમાં ગ્લુકોઝ તો બધે આવ્યું, એમિનો એસિડ એ બધે આવ્યું, તો અમુક જથ્થામાં ગ્લુકોઝનું શોષણ જે છે એ સક્રિયવહન દ્વારા થાય, અમુક જગ્યાએ નિષ્ક્રિયવહન દ્વારા થાય। એ રીતે એમિનો એસિડ એ ઘણા પ્રકારના હોય, અલગ અલગ આપણા શરીરની અંદર 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય, તો એ અમુક એમિનો એસિડનું વહન જે છે એ સક્રિય શોષણ દ્વારા થતું હોય, અમુકનું પ્રસરણ દ્વારા થતું હોય, અમુકનું મંદ વહન દ્વારા થતું હોય, એટલે કે નિષ્ક્રિયવહન દ્વારા થતું હોય, એટલે આમ અલગ અલગ રીતે અવહન છે। એ જ રીતે ફેટી એસિડ એટલે કે ચરબીયુક્ત ઘટકો, ફેટી એસિડ અને ગ્લિસરોલ જે અદ્રાવ્ય છે, એ પાણીની અંદર દ્રાવ્ય હોતા નથી, જેને કારણે ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા પદાર્થો સીધા રુધિરમાં ભળી શકતા નથી, એનું શોષણ છે એ રુધિરમાં થઈ શકતું નથી, કારણ કે પાણીની અંદર દ્રાવ્ય નથી। હવે એનું શોષણ કરવું હોય તો શું કરવું પડે, તો કે આવા પ્રકારના ખોરાકના જે ઘટકો છે એનું શોષણ કરવા માટે સામાન્ય રીતે ચરબીના અણુઓ જે હોય એને અલગ અલગ સ્વરૂપમાં ફેરવવા પડે, જુદા જુદા સ્વરૂપમાં એને ફેરવી અને એનું શોષણ છે એ કરાવવું પડે। જેમ કે ચરબીના જે આવા પાચિત ઘટકો છે એ શેમાં ફેરવાઈ ગયેલા છે, તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર, તો આવા ફેટી એસિડ અને જે ગ્લિસરોલ છે એને સૌ પ્રથમ નાના બિંદુઓ સાથે સંમિલિત થઈ અને આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશી શકે એવા સ્વરૂપમાં એને ફેરવવામાં આવે, એટલે નાના બિંદુઓ સાથે સંમિશ્રિત એટલે મિશ્રણ થઈ શકે એવા સ્વરૂપમાં એને ફેરવવામાં આવે, જેને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે। એટલે આવા ચરબીયુક્ત જે ઘટકો હોય એને આવા નાના નાના જે સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે એવા સ્વરૂપમાં એને ફેરવી અને પછી એના શોષણની પ્રક્રિયા આગળ વધે, એટલે નાના નાના આવા બિંદુઓમાં એને રૂપાંતરિત કરવા માટે આંતરડાના શ્લેષ્મ સ્તરમાં એને પ્રવેશ કરવા માટે જે નાના બિંદુઓમાં રૂપાંતર કરવામાં આવે એને શું કહેવાય, મિસેલ્સ। એટલે કે પાણીમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ કેવા છે, તો કે અદ્રાવ્ય છે, જેને નાના બિંદુઓ સાથે મિશ્રણ કરી અને શ્લેષ્મ સ્તરમાં પ્રવેશ કરી શકે એવા સ્વરૂપમાં ફેરવવામાં આવે, જેને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે। હવે આ રીતે આવા મિસેલ્સ જે છે એને પણ ઘણી વખત
એ અમુક એવા હોય કે જે પાચન માર્ગની દિવાલમાં પ્રવેશ કરી શકતા નથી, તો આગળ એનું શું કરવામાં આવે? તો કે આ મિસેલ્સને ફરીથી પ્રોટીન આવૃત ડાયલોમાઇક્રોન તરીકે ઓળખાતા ચરબી ગોળકોમાં ફેરવામાં આવે. પ્રોટીન આવૃત ડાયલોમાઇક્રોન તરીકે ઓળખાતા ચરબીના એકદમ સૂક્ષ્મ ગોળકોની અંદર એને ફેરવામાં આવે, અને આવા પ્રકારના ગોળકો જે છે એ પાચન માર્ગની દિવાલની અંદર જે રસાંકુરો હોય એ રસાંકુરોની લસિકા વાહિનીઓની અંદર એનું શોષણ થાય, એટલે કે એનું વહન થાય. આવી લસિકા વાહિનીઓને પયસ્વિની કહેવાય. લસિકા વાહિનીઓને શું કહેવાય? એને પયસ્વિનીઓ તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા ચરબીના અભિશોષણની ક્રિયા દ્વારા જે પ્રક્રિયા થાય એ જટિલ પ્રક્રિયા છે, કે સૌ પ્રથમ આવા ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એ પાણીમાં અદ્રાવ્ય છે, એટલે એને નાના નાના બિંદુઓમાં મિશ્રિત કરવામાં આવે, જેને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે. આ મિસેલ્સનું ફરીથી પ્રોટીન આવૃત ડાયલોમાઇક્રોન તરીકે ઓળખાતા ચરબી ગોળકોમાં એને ફેરવામાં આવે, અને પછી એ લસિકા વાહિનીઓ દ્વારા શોષાય, એટલે કે પયસ્વિનીઓ દ્વારા શોષાય. અને આવી લસિકા વાહિનીઓ છે એની અંદર રહેલા આવા ચરબીના જે ઘટકો છે એને પછી રુધિરની અંદર પાછા ભેળવી દેવામાં આવે. પછી લસિકા વાહિનીઓ છે એનું વહન કરી અને એને રુધિરમાં લઈ જાય. આપણા શરીરની અંદર મુખ્યત્વે બે પ્રકારની જે રુધિરના પરિવહનની ક્રિયા સાથે સંકળાયેલી રુધિર વાહિનીઓ અને લસિકાના પરિવહનની ક્રિયા સાથે સંકળાયેલી લસિકા વાહિનીઓ, એમ બે પ્રકારની આવી વાહિનીઓ આવેલી હોય. તો આવા ચરબીયુક્ત જે ઘટકો છે એ લસિકા વાહિનીઓ દ્વારા શોષણ થાય અને પછી એને રુધિરમાં ભેળી દેવામાં આવે. પણ પહેલાં એનું શોષણ ક્યાં થાય? લસિકા વાહિનીઓ દ્વારા, પછી એને રુધિરની અંદર ભેળી દેવામાં આવે. આ રીતે જુદા જુદા પદાર્થોનું અભિશોષણ પાચન માર્ગના જુદા જુદા ભાગોની અંદર થાય, જેમાં અહીં આપણે જોઈ ગયા કે અમુક પદાર્થોના નામ જે છે આપણને જે આપેલા છે, એ સિવાયના કેટલાક પદાર્થોના નામ જે પાચન માર્ગના મુખ્ય ચાર અંગોની અંદર જે શોષણની ક્રિયા થાય એની અંદર આપણને કોષ્ટકની અંદર આપ્યા છે, જેમાં મુખ, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. તો એની અંદર આવા ખોરાકના ઘટકોનું અભિશોષણ જે છે એ અલગ અલગ રીતે કઈ રીતે થાય, ક્યાં ક્યાં ખોરાકના ઘટકોનું આવું અભિશોષણ છે એ કઈ જગ્યાએ થાય, જે આપણે કોષ્ટક સ્વરૂપે આપેલું છે. આ રીતે આપણે જે ખોરાક લઈએ એનું અભિશોષણ છે એ ચારેય પાચન માર્ગના અંગોની અંદર થાય, મુખ, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું, આ ચારેય અંગોની અંદર થાય. પણ સૌથી વધુ મહત્તમ શોષણ છે નાના આંતરડાની અંદર થાય, સૌથી વધારે શોષણની ક્રિયા છે એ નાના આંતરડાની અંદર થાય. હવે આ ચારેય અંગો જે છે એની અંદર કયા પ્રકારના ઘટકોનું આવું અભિશોષણ થાય જે આપણે જોઈએ, તો એની અંદર મુખ્યત્વે મુખની અંદર કેટલીક દવાઓ એટલે કે ઔષધોનું અભિશોષણ થાય. આવું અભિશોષણ મુખની અંદર ક્યાં થાય? તો કે મુખની અંદર ખાસ કરીને જીભની નીચેની સપાટીના શ્લેષ્મ સ્તરના સંપર્કમાં જ્યારે આવા પ્રકારના કોઈ ઔષધિ દ્રવ્યો આવે ત્યારે એનું અભિશોષણ થાય, અને રુધિર કેશિકાઓમાં આવા દ્રવ્યો છે અભિશોષિત થઈ અને રુધિરની અંદર ભળી જાય, ખાસ કરીને જીભની નીચે, એટલે એ સીધા રુધિરમાં જ ભળી જાય. એટલે આપણે ઘણી વખત કેટલાક પ્રકારના ઔષધીય દ્રવ્યો એટલે કે દવાઓ જ્યારે લઈએ ત્યારે એને જીભની નીચે રાખવામાં આવે છે, જીભની નીચે રાખવામાં આવે. આપણને ડૉક્ટર એમ કહે કે આ ગોળી જે છે એ જીભની નીચે રાખી મૂકજો એટલે ઓગળી જશે અને એને તરત જ એનું શોષણ થઈ શકશે. ખાસ કરીને જે કેટલીક હૃદય રોગની કે એવી જે દવાઓ હોય, બીપીની ને એવી કેટલીક દવાઓ જેને વધારે પ્રમાણમાં આવા હૃદય રોગ કે બીપીની તકલીફ હોય, તો એ લોકોને આવી દવા જે છે એ જીભની નીચે રાખવાનું ડૉક્ટર કહે, કારણ કે એનું તરત જ શોષણ થઈ જાય અને રુધિરમાં પડી જાય એટલે એની અસર તરત થાય. એ જ રીતે પાણી, સરળ શર્કરાઓ,
આલ્કોહોલ જેવા પદાર્થો જે છે એનું અભિશોષણ છે જઠર દ્વારા થાય, જઠરની અંદર નું અભિશોષણ થાય. એ રીતે નાના આંતરડાની અંદર મહત્તમ શોષણ થાય, એટલે કે બધા જ પ્રકારના ખોરાકના ઘટકોનું શોષણ થશે, જેમાં પોષક ઘટકોનું શોષણ કરતાં મુખ્ય અંગ તરીકે એને ઓળખવામાં આવે. અને આપણે એ પણ જાણીએ છીએ કે પાચનની ક્રિયા સંપૂર્ણ પૂરી પણ નાના આંતરડાની અંદર થાય, અને એની અંદર જે અંતિમ સ્વરૂપમાં રૂપાંતર પામેલા પોષક પદાર્થો હોય એનું સંપૂર્ણ અભિશોષણ થઈ જાય. આવા પદાર્થોની અંદર ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, એમિનો એસિડ છે. આ બધા પ્રકારના પોષક દ્રવ્યોનું અભિશોષણ શ્લેષ્મ સ્તર દ્વારા થઈ અને એ રુધિર અથવા તો લસિકા વાહિનીઓની અંદર, લસિકાની અંદર એ વળી જાય. એટલે આપણે જોયું કે ખાસ કરીને ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા ઘટકો જે છે એ લસિકામાં ભળી જાય અને બાકીના રુધિરમાં ભળે. લસિકામાં ભળેલા આવા જે ઘટકો છે એ પણ પાછા રુધિરમાં જ વહન પામી છે, લસિકામાંથી પાછા રુધિરની અંદર ભળી જાય. એ રીતે મોટા આંતરડાની અંદર પાણી, કેટલાક ખનિજ તત્વો અને ઔષધીય દ્રવ્યોનું અભિશોષણ થાય અને આવા દ્રવ્યો છે ત્યાંથી રુધિરની અંદર ભળી જાય. આ રીતે પાચન માર્ગની અંદર પચેલા તમામ પ્રકારના ખોરાકના જે સરળ ઘટકો છે એનું પાચન માર્ગની દિવાલ દ્વારા અભિશોષણ થાય. આમ અભિશોષિત થયેલા આવા પદાર્થો જે છે એ રુધિરમાં શોષણ પામી અને ક્યાં જાય, તો કે રુધિરમાંથી શોષણ પામી અને એનું વહન આપણા શરીરની પેશીઓ સુધી થાય અને આવી પેશીઓની અંદર રહેલા જે કોષો છે એ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા એનો ઉપયોગ કરે. આ રીતે અભિશોષિત પદાર્થો અંતે પેશીઓમાં પહોંચે અને જ્યાં તેની પ્રક્રિયાઓમાં તે વપરાય આ ક્રિયાને સ્વાંગીકરણ તરીકે ઓળખવામાં આવે. આ ક્રિયાને શું કહેવાય? સ્વાંગીકરણની ક્રિયા કહેવાય. જે ખોરાકના ઘટકો પચી ગયા હોય એ રુધિર દ્વારા વહન પામી અને આપણા પેશી કોષોની અંદર પ્રવેશ કરે અને પેશી કોષો છે એ આ ગ્લુકોઝ, એમિનો એસિડ, પછી કોઈ ઔષધીય દ્રવ્યો હોય કે કોઈ અન્ય ખનિજ દ્રવ્યો હોય એનો એ ઉપયોગ કરે, એને વાપરે. આ ક્રિયાને શું કહેવાય? સ્વાંગીકરણની ક્રિયા કહેવાય. અથવા તો આ સ્વાંગીકરણ માટેનો બીજો શબ્દ છે પરિપાચન. સ્વાંગીકરણ માટે બીજો શબ્દ કયો છે? બીજો શબ્દ છે પરિપાચન. આ સ્વાંગીકરણનો બીજો શબ્દ છે સ્વાંગીકરણ, અથવા તો એનું બીજું નામ શું? પરિપાચન તરીકે એને ઓળખવામાં આવે, સ્વાંગીકરણ અથવા એને પરિપાચન કહેવાય. આમ પાચનની ક્રિયા થઈ અને બાકીના ઘટકો જે છે એ શોષાઈ ગયા, પણ ન શોષાયેલા જે ઘટકો છે એ ક્યાં જાય? તો કે પાચનના જે નકામા ઘટકો છે એ મળાશયની અંદર સખત સુસંગત મળ સ્વરૂપમાં ફેરવાય જાય. એટલે આપણે જોયું કે ખોરાકના જે અપાચિત ઘટકો હોય, છૂટા છૂટા હોય, એની સાથે શ્લેષ્મ ભળે એટલે એ બધા ભેગા થઈ જાય અને લીસા બની જાય, સુવાળા બની જાય અને એ મળ સ્વરૂપમાં ફેરવાય જાય. અને કુદરતી ચેતાકીય પરાવર્તી ક્રિયા શરૂ કરે જેથી મળ ત્યાગની ઈચ્છા થાય અને મળદ્વાર દ્વારા એનો શરીરની બહાર નિકાલ થાય. એટલે જ્યારે એ મળાશયની અંદર સંગ્રહ થાય એટલે ઓટોમેટિક મળાશયની સાથે સંકળાયેલા જે ચેતાતંત્રની જે ચેતાઓ હોય એનું ચેતાકીય પરાવર્તી ક્રિયા થાય, ચેતાઓ એના ઉપર અસર કરે અને ચેતાઓ જે છે એ મળાશયનું સંકોચન પ્રેરે, જેને કારણે મળ ત્યાગની ક્રિયા છે એ થાય અને મળનો નિકાલ થાય. આ રીતે મળનો આવો નિકાલ કરવાની જે પ્રક્રિયા છે એક પ્રકારની ઐચ્છિક પ્રક્રિયા કહેવાય, કારણ કે આવા મળનો નિકાલ છે એ આવી ચેતાકીય પરાવર્તનની ક્રિયા દ્વારા આપણી ઈચ્છા ઉપર આધારિત હોય છે, જેને ઐચ્છિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને આ આખી જે પ્રક્રિયા છે એની અંદર સામૂહિક પરિસંકોચનની
गति द्वारा आ क्रिया थाय। तो आवी जे प्रक्रिया छे एमां सामूहिक रीते परिसंकोचननी क्रिया थाय, एटले के मड़ाशयनी दीवालना जे स्नायुओ छे ए सामूहिक रीते ए परिसंकोचन दर्शावे, एटले के एनुं तरंगवत संकोचन थाय, एटले धीमे धीमे आवुं मड़ जे छे ए मड़ाशयनी अंदरथी बहार मड़त्याग स्वरूपे निकाल पामे। आ रीते पचेला खोराकना घटकोनुं अभिशोषण अने एनो मळનો ત્યાગ થાય। એટલે અહીંયા આપણે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે કયા ખોરાકના ઘટકોનું વહન સક્રિય વહન દ્વારા થાય, કયા ખોરાકના ઘટકોનું વહન પ્રસરણ દ્વારા થાય, સાદા પ્રસરણ દ્વારા થાય, કયા પ્રકારના ખોરાકના ઘટકોનું વહન છે એ નિષ્ક્રિય વહન દ્વારા થાય, જેમાં નિષ્ક્રિય વહનના બે પ્રકાર કહેવાય, એક સાનુકૂલિત શોષણ અને બીજું સાદું પ્રસરણ। એ જ રીતે મુખ, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું એની અંદર ક્યાં ક્યાં ખોરાકના ઘટકોનું અભિશોષણ થાય, એ ખાસ કરીને આ જે બધી બાબત છે એ નીટ અને ગુજકેટની અંદર આપણે ખાસ ધ્યાનમાં રાખવાની, એની અંદરથી જ આપણને આ પ્રશ્નો જે છે એ પૂછવામાં આવે। એટલે જે આગળ નિષ્ક્રિય વહન, સાદું પ્રસરણ, સક્રિય વહન અને આ ચાર જે અંગોમાં કયા પદાર્થોનું શોષણ થાય, આ બધા મુદ્દા છે એ ખાસ કરીને નીટની અંદર MCQ પ્રશ્ન તરીકે આપણે ખાસ એને ધ્યાનમાં રાખવું। એટલે આપણે આ જે લેક્ચર છે એ અહીંયા પૂરો કરીએ। હવે આગળના લેક્ચરની અંદર પાચનની ક્રિયા સાથે સંકળાયેલી કેટલીક અનિયમિતતા એટલે કે પાચનતંત્રના કેટલાક રોગો જે છે એ આપણે લેશું।